أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال إمام صاحب الزمان عجل الله تعالى فرجه الشريف اللهم إني أفتتح الثناء بحمدك عزیزان محترم ماہ مبارک رمضان نی اندر گھنی بدی دعاو نی اپڑے تلاوت کرے شے انیا دعا کوئی معمولی دعا نتی ہوتی آ الفاظ کوئی معمولی الفاظ نتی بلکہ جیوی ریتنا قرآن مجید نی آیتو معرفت نو سمندر شے એવી રીતના માસુમીન અલેહિમુસલામ ની દુઆઓ પણ મારિફતનો સમંદર છે. હર એક દુઆ જેવી રીતના કુરાને મજીદની આયતોની તફસીર કરવામાં આવી છે, માસુમીન અલેહિમુસલામ ની દુઆઓની પણ શરહ કરવામાં આવી છે, તફસીર કરવામાં આવી છે. અને એટલી બધી તફસીર અને એટલી બધી શરહ થઈ શકે છે કે આપણી આખી જિંદગી ખતમ થઈ જાય આ શરહને વાંચતા વાંચતા, એમની તફસીરને વાંચતા વાંચતા. એમાંથી જ એક દુઆ જે મારિફતનો સમંદર છે, જે માહ મુબારક રમઝાનમાં આપણે હર રાતના આપણે તિલાવત કરે છે. અલ્હમ્દુલિલ્લાહ આપણી મસ્જિદોમાં, ઇમામ બારગામમાં જ્યાં પણ પ્રોગ્રામ થાય છે, વાગળ આપણે હર રોજ દુઆ ઇફ્તિતાની તિલાવતના પ્રોગ્રામ રાખે છે. ઇન્શાલ્લાહ આપણે આ માહે મુબારક રમઝાનમાં દુઆ ઇફ્તિતાના બારામાં ગુફ્તગુ કરશું કે જેથી આ મારિફતનો સમંદર છે એ આપણને હાસિલ, એમાંથી થોડું ઘણું આપણે કઈ હાસિલ કરવાની કોશિશ કરી શકે. આના જે અલ્ફાઝ છે કેટલી મીઠાશ છે, તમે જો શરૂઆત જયારે આપણે પડે છે તો આની પડવામાં કેટલી મીઠાશ છે. અલ્લાહુમ્મા ઇન્ની અફ્તતિહુ સના બિહમ્દિક વા અન્તા મુસદ્દિદુલ લિસવાબ બિમન્નિક વા યકંતુ અન્નકા انت ارحم الراحمين في موضع العفو والرحمه واشد المعاقبين في موضع النكال والنقمه. એક ખરેખર પડવામાં ભી ઇન્સાનને મીઠાશ આવે એવી દુઆ છે. અને આ દુઆ જેણે તાલીમ ફરમાવી છે આપણા જમાનાના ઇમામ અજલલ્લાહ તઆલા ફરજુ શરીફ, આપણા મૌલા ઇમામ જમાના અલી સલામ પોતે આ દુઆની તાલીમ ફરમાવ્યા છે. જેવી રીતના દુઆએ કુમેલ ની આપણે વાત કરે છે, દુઆએ કુમેલ કોણે તાલીમ ફરમાવી છે? મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલી સલામે. આપણે આ દુઆઓ અઈમા અલી મુસલામ તરફથી વારિત થઈ છે. ઇમામ ઝમાન અલી સલામ પોતે આ દુઆની તિલાવત કર્યા અને પોતે આ દુઆ જે છે તાલીમ ફરમાવ્યા છે. અને આ દુઆની અંદર ઘણી બધી ચીજો આપણા જમાનાના ઇમામ અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ અલ્લાહની બહેતરીન તરીકાથી હમદ ભી કર્યા છે. અને પછી આ દુઆની અંદર મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ પર દુરૂદ સલવાત મોકલ્યા છે. અને સાથે સાથે આ દુઆની અંદર ગૈબતનો મરસિયો પડ્યા છે. ઇમામ ઝમાન અલૈહિસ્સલામ જે ગાયબ છે ને, ઇમામની ગૈબત શું છે? ઇમામની ગૈબત એક મરસિયો છે, એક નોહો છે. ખરેખર જેવી રીતના ઇમામે હુસેન અલૈહિસ્સલામની મજલિસમાં એમની મુસીબત પર આપણે આંસુ વહાવે છે, નોહાને મરસિયા પડે છે ને, એવી જ રીતના ઇમામની ગૈબત ઉપર ભી નોહાને મરસિયા પડવા જોઈએ. આ મરસિયો છે, ખુદ એક ગૈબત એક મરસિયો છે. તમે ખુદ આપણે વિચાર કરે કે આજ આપણા ઇમામ નથી આપણા માટે, તો આપણે કેવા હાલાતમાં અત્યારે પસાર થઈ રહ્યા છીએ.
કેવી મુશ્કેલાતમાંથી પસાર થઈ રહ્યા છે, કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમામ પોતે ગઈબતમાં ખુદ રોવે છે અને આપણે જે છે એમની જુદાઈમાં અત્યારે બેચેન ને બેકરાર છીએ. અને શાયદ એ બી કહી શકો, ભલે યકીન આપણે બધા દુઃખી છીએ, પણ ઇમામ ઝમાન અલૈહિસ્સલામ ની ગઈબતનો આપણા અંદર એવું દર્દ હજી નથી. ઈ બેચેની ને બેકરારી આપણા અંદર આપણે નથી હજી પેદા કરી શક્યા કે હુજ્જતે ખુદા આપણી બેકરારી અને બેચેની ને જોઈને જલ્દી આવી જાય. યા પરવરદિગારે આલમ આપણી બેકરારી ને બેચેની ને જોઈને હુજ્જતે ખુદાના ઝુહુરમાં જલ્દી કરી દે. મારા અઝીઝો, આ મરસીઓ ચાલુ છે, ચાલુ રહેશે જ્યાં સુધી આપણે આપણી ઇસ્લાહ નહીં કરશું, આપણી સુધારણા નહીં કરશું. અને ઈ ગઈબતનો મરસીઓ આ દુઆ ઇફ્તિતાની અંદર ભી પડવામાં આવ્યો છે, જે ઇન્શાઅલ્લાહ આગળના દર્સમાં આપણે ગુફ્તગુ કરશું. આ રીતના આ જે દુઆ છે દુઆ ઇફ્તિતા, ઇમામે ઝમાન અલૈહિસ્સલામ જ્યારે તાલીમ ફરમાવ્યા, ઇમામના ત્રીજા નાયબ હુસૈન બિન રવ, ઇમામના આ ત્રીજા નાયબ પણ આ દુઆ ઇફ્તિતાની તિલાવત કર્યા કરતા હતા. ઇમામના ચાર નાયબ ખાસ છે, ઉસ્માન બિન સઈદ, મોહમ્મદ બિન ઉસ્માન, હુસૈન બિન રવહ અને અલી બિન મોહમ્મદ સૈમુરી. આ ચાર ઇમામના ખાસ નાયબ છે, જે તકરીબન 70 વર્ષ સુધી ઇમામની ગઈબતે સુગરાનો સિલસિલો 69 યા 70 ઓલામાં લખે છે. ઈ સિલસિલો હતો, એમાં ઇમામ આ ચાર થી ગમે ત્યારે મુલાકાત કરી શકતા હતા. આ ચાર નાયબ ઇમામ થી ગમે ત્યારે મુલાકાત કરી શકતા હતા, કારણ કે નાયબ ખાસ હતા. પછી ઇમામે ગઈબતે કુબરાનો સિલસિલો ચાલુ કર્યો કે જેના માટે હરેક ઇન્સાન જેવી રીતના આ ચાર મુલાકાત કરી શકતા હતા, ગઈબતે કુબરામાં કોઈ પોતે પોતાની મરજીથી મુલાકાત નથી કરી શકતું. મગર એક ઇમામ પોતે ચાહે, મારી જો ઇન્સાન, આપણી જો ઇન્સાન પોતાને લાયક બનાવે કે હુજ્જતે ખુદા ની સાથે મુલાકાત કરી શકે. મારા અઝીઝો, સૈયદે આ દુઆ ઇફ્તિતા સૌથી પહેલા જેમણે પોતાની કિતાબમાં લખી છે સૈયદે ઇબને તાઉસ છે. હું તમને અત્યારે બેઝિક માહિતી આપી રહ્યો છું દુઆ ઇફ્તિતા વારામાં, કે દુઆ ઇફ્તિતા આપણા સુધી કઈ રીતના પહોંચી છે. દુઆ ઇફ્તિતા સૌથી પહેલા સૈયદે ઇબને તાઉસે નકલ કરી છે. સૌથી પહેલા સૈયદ ઇબને તાઉસ કોઈ મામૂલી ઇન્સાન નહોતા, સૈયદ ઇબને તાઉસ એ શખ્સિયત છે કે જેમણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ની મુલાકાત કરી છે. સૈયદ ઇબને તાઉસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સાથે ગુફ્તગુ કર્યા છે. સરદાબે, જે આપણે સામરાની અંદર જઈએ છીએ આપણે, તો વહાં આગળ જદસમાં ઇમામે અલી અલી નકી અલૈહિસ્સલામ અને ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ નો હરમ છે, વહાં આગળ એક સરદાબ પણ છે. આ સરદાબ એટલે શું, કઈ જગ્યા છે? આ સરદાબ કહે છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ઈ જગ્યા ઉપરથી ગઈબતમાં ગયા હતા. ઇમામના ગાયબ યાને વાતે ઇમામ જે છે એના પછી ઇમામ નો ગઈબત નો સિલસિલો ઈ જગ્યાથી, ઈ જગ્યા ઉપર ઇમામ ગઈબતમાં ચાલ્યા ગયા હતા. તો ઈ સરદાબ જ્યાં આગળ સૈયદ ઇબને તાઉસ પોતે બેઠા હતા, સૈયદ ઇબને તાઉસ પોતે બેઠા હતા અને સૈયદ ઇબને તાઉસ પોતે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ને વાગળ ઇમામને મુનાજાત કરતા જોયા, ઇમામની મુનાજાત સાંભળ્યા સૈયદ ઇબને તાઉસ, કે જેના અંદર ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આપણા બધાના હકમાં દુઆ કરી રહ્યા હતા. આપણી જેવા ગુનેગાર, ચાહે આપણે ઇમામને ફરામોશ કરી દઈએ, ચાહે આપણે ઇમામને ભૂલી જઈએ, ચાહે આપણે ઇમામને યાદ કરે કે ના કરે, મારા અઝીઝો, પણ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આપણને ભૂલતા નથી. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પોતાની મુનાજાતમાં, પોતાની દુઆઓમાં આપણી જેવા ગુનેગારને પણ હંમેશા યાદ કરે છે. પરવરદિગાર, અગર અમારા આ ચાહવા વાળાઓ તારા હકમાં કોતાહી કર્યા છે, દુઆ કરે છે ઇમામ સૈયદ ઇબને તાઉસ, કે જેણે આ દુઆ ઇફ્તિતા નકલ કરી છે, કે છે કે ઇમામ દુઆ કરી રહ્યા હતા, પરવરદિગાર અગર અમારા ચાહવા વાળાઓ તારા હકમાં કોતાહી કરી છે તો એને દરગુજર કરી દે, એને બક્ષી દે, એને માફ કરી દે.
જેવી રીતના મા બાપ કેમ વ્યાધિ કરતા હોય છે ને ઓલાદની, મા બાપ કરતા પણ ઇમામે જમાના અલૈહિસ સલામ આપણી વધારે વ્યાધિ કરે છે, આપણી વધારે ફિકર કરે છે. કે છે ખુદાયા અગર તારા હકમાં કોતાહી કરી છે તો એનાથી દરગુજર કરી દે, અને અગર એણે લોકોના હકમાં કોતાહી કરી છે, કોઈનો કઈ માલ ખાઈ ગયા છે, કરજ નથી આપ્યા, કઈ ભૂલ થઈ ગઈ છે, ચલો ઇમામ કહે છે કે એના મામલામાં ઇસ્લાહ કરી દે. ઇમામ શું કામ દુઆ કરી રહ્યા છે? ઇમામ ચાહે છે કે મારી જેવો ગુનેગાર જહન્નમની અંદર ના જાય, મારી જેવો ગુનાગાર ઇન્સાન અલ્લાહનો અઝાબ ન જોવે, એટલી વ્યાધિ કરી રહ્યા છે. હક્કુલ્લાહ ભી માફ કરવાની તાકીદ કરી રહ્યા છે ઇમામ દુઆમાં, અને સાથે અલ્લાહને કહે છે કે પરવરદિગાર અગર એને લોકોમાં કઈ ભૂલ કરી છે તો એની ઇસ્લાહ કરી દે. એને આપણે જ્યાં મોકો મળે કે આપણે કરજ હોય તો અદા કરી દઈએ, કઈ ભૂલ થઈ હોય તો માફ કરી દઈએ, ગીબત કરી હોય તો માફી માંગી લઈએ, ખુદા પાસે દુઆ કરે છે. તો મારા આઝીઝો, આ સૈયદ ઇબ્ને તાઉસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામને જબાનથી મુનાજાત સાંભળ્યા. ઇન્શાઅલ્લાહ આપણે વધારે આ દુઆના બારામાં ગુફ્તગુ કરશું. પરવરદિગાર આપણા બધાની તોફિકાતમાં વધારો ફરમાવે, દુઆને સમજીને એના ઉપર અમલ કરવાની તોફિક અતા ફરમાવે. પરવરદિગારા અમને મારેફત અતા ફરમાવ, કુરાનની તિલાવતની તેને સમજવાની તોફિક અતા ફરમાવ, અમારા ગુનાહોને માફ ફરમાવ, આ મહિનાની રહેમતો બરકતો મગફેરતો અમારા શામિલ હાલ ફરમાવ, ઇમામના ઝુહુરમાં જલ્દી ફરમાવ, ઇમામના નાસિર મદદગારમાં અમારો શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.